હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ટિવિટી ત્રણ જોઈશું તો એક્ટિવિટી ત્રણ શું છે વાક્યો વાંચી પ્રશ્નાર્થ વાક્યો બનાવો અને યસ અને નોમાં ઉત્તર લખો બરાબર આપણે વાક્ય વાંચવાનું છે બરાબર તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે અને યસ અને નોમાં ઉત્તર દેવાનો છે હકાર અને નકાર વાક્યમાં તો એક એક્ઝામ્પલ આપેલું છે જોઈએ ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ શું છે આ એક વાક્ય આપેલું છે જે શું છે એનું આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે અને હકાર અને નકાર બનાવવાનું છે તો ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ એટલે કે ફૂલદાનીની અંદર ફૂલો છે તો આપણે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરીશું ધેરને આગળ લઈ જ સોરી આરને આગળ લઈ જશું અને ધેરને પાછળ લઈ જશું તો શું થશે આર ધેર ફ્લાવર્સ ઇન ધ વાસ પાછળ આવશે પ્રશ્ન જો હોય તો શું આવશે આ રીતના આપણે એક થી માંડીને બાર વાક્યો સુધી બનાવવાનું છે પહેલા શું કરશું આપણે તેનો જ બનાવશું તેનો હકાર બનાવશું અને નકાર બનાવશું તો તમારી માટે હું બારે બાર વાક્ય પહેલાં લખી લઉં છું અને પછી એક એક કરીને તમને એક્સપ્લેન કરું છું ઓકે વિદ્યાર્થી મિત્રો બધા લખી લીધા છે હવે આપણે એક એક કરીને તેના પ્રશ્નાર્થ હકાર અને નકાર વાક્ય જોઈએ તો પેલું છે ધેર ઇઝ અન એપલ ઇન ધ બાસ્કેટ એટલે કે શું છે બાસ્કેટની અંદર સફરજન છે તો તેનો પ્રશ્ન શું થશે

આર ધેર બુક્સ ઓન ધ સેલ્ફ કે શું સેલ્ફની અંદર છે બરાબર સેલ્ફમાં બુકો છે પુસ્તકો છે તો હશે યસ ધેર આર હા છે નો ધેર આર ના નથી ફોર્થ ધેર ઇઝ અ ડોગ અંડર ધ ટેબલ એટલે કે ટેબલની શું છે નીચે કોણ છે કૂતરો છે પ્રશ્ના જ બનાવશો તો ઈસ ધેર ડોગ અન્ડર ધ ટેબલ શું ટેબલ નીચે કૂતરો છે વાંદરાઓ છે એનો પ્રશ્નાથ બનશે આર ધેર મંકીસ ઓન ધ રૂફ કે શું છત ઉપર વાંદરાઓ છે યસ ધેર આર હા છે નો ધેર આર ના નથી સિક્સ્થ ધેર ઇઝ અન એલિફન્ટ ઇન ધ ઝૂ કે પ્રાણી સંગ્રહાલય છે તે શું છે હાથી છે તો તેનો પ્રશ્ન જ બનાવશું ઇઝ ધેર અન એલિફન્ટ ઇન ધ ઝૂ એ શું પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે तो से यस yes, धेर हाँ no, ना धेर इध सेव धेर आर मैंगोस इन धोक्स एट के शू बॉक्सर yes, के प्रश्न से आर धेर मैंगोस इन द बॉक्स के शू बॉक्सर के यस धेर आर के छे नो देर आरंट एट के ना नथी इथ जो है देर इज अ पेन ऑन द टेबल एट के जे टेबल है यी ऊपर पेन है तो प्रश्न बनाओ से इज देर अ पेन ऑन द टेबल के टेबल ऊपर पेन है यस देर आर के हाँ नो देर no,

ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ કે દિવાલ ઉપર શું છે ઘડિયાળ છે તો એનો પ્રશ્નાર્થ બનશે ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ કે શું દિવાલ પર ઘડિયાળ છે યસ ધેર ઇઝ કે હા છે અને નો ધેર ઇસેન્ટ ના નથી તો આપણે શું જોયું થર્ડ જોયું તેની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા અને યસનો ઉપરથી જવાબ મેળવ્યા તો અહીં આપણી એક્ટિવિટી થ્રી પૂરી થાય છે Thank you.